बाबा साहेब आंबेडकर ने पुण्यतिथि निमित्ते कच्छ जिला कांग्रेस समिति द्वारा भूजमा तेमनी प्रतिमा ने हारारोपण करवामा आव्यो। डॉक्टर बाबा साहेब आंबेडकर नो 66मो निर्वाण दिन आज कच्छ जिला कांग्रेस समिति हूँ जिला कांग्रेस महामंत्री अने दलित आगेवान राष्ट्रीय अनुसूचित जाति आयोग भारत सरकार सब कमिटी मेम्बर छूँ। आज समग्र कच्छ गुजरात अने भारत में डॉक्टर बाबा साहेब आंबेडकर निर्वाण थी उजवामां आवी रही है। समग्र कच्छ जिला कांग्रेस समिति द्वारा अमोए आज बाबा साहेब ने पाय लगना करी निर्वाण उजवणी करी है। डॉक्टर बाबा साहेब एक विश्व विभूति था अने आ भारतनो जे सर्वांगी विकास थई रह्यो छे एमां कोई जो पायानो पत्थर होय डॉक्टर बाबा साहेब आंबेडकर छे। बाबा साहेब आंबेडकर मात्र ने मात्र दलित वंचितोना नेता नहोता, समग्र भारतना विश्व विभूति था अने एना कारणे ज भारतनो बंधारण बनाव्युं अने ए बंधारण थकी समग्र भारतनो विकास थई रह्यो छे। आजे आ बंधारणमां न्यायतंत्र, महिलाओ, युवानो, ओबीसी अने आरबीआई जे विकासना मूलभूत पाया है ये तमाम पायाओं में डॉक्टर बाबा साहेबनी विचारधारा रहेली है, एनी बुद्धिमत्ता रहेली है अने आंबेडकर साहेबे जे बंधार गण्यू है ये बंधारण थकी ज आज डॉक्टर बाबा साहेबना कारण ज आ देश एक तातड़े बंधायेलो है अने भविष्य में आज बंधारण जो आमनेम चालू हे तो एक तातड़े बंधायेलो रहे अने समग्र दलित समाज डॉक्टर बाबा साहेब ने नमन करे अने एमना विचारधारा ने આગળ વધારવા અને એ વિચારતા થકી ડૉક્ટર બાબા સાહેબના વિચારતા થકી આખો દેશ એક એક થઈને આગળ વધશે અને આવનારા દિવસોમાં ડૉક્ટર બાબા સાહેબના નામ માથે આજે દુનિયામાં સૌથી મોટો સ્ટેચ્યુ હોય કે સૌથી મોટો વિચારધારક અને અભ્યાસુ હોય તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે। ત્યારે માત્ર ને માત્ર ભારતમાં નહીં સમગ્ર દુનિયાના નેતા તરીકે સમગ્ર વિશ્વના વિભૂતિ તરીકે ડૉક્ટર બાબા સાહેબને સમગ્ર દુનિયાના લગભગ 75 દેશોમાં આજે નિર્વાણ તિથિ ઉજવાઈ રહી છે ત્યારે આ એક ભારતનું ભાગ્ય ગણાય કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા નેતા આ દેશમાં જન્મ્યા, આ દેશના વિકાસ માટે જન્મ્યા અને આ દેશના વિકાસ માટે સમગ્ર દેશમાં સમગ્ર જિંદગીભર જ્યાં સુધી ચાંદ અને સૂરજ રહેશે ત્યાં સુધી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ રહેશે, આ દેશ હંમેશા યાદ રાખશે એવી અનુભૂતિ સાથે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને એમાં દલિત આગેવાનો આજે એને પાયલગણા કરી નિર્વાણ તિથિને ઉજવીને એને એના પુષ્પાંજલિ આપી રહી છે। આજે દેશના સપૂત બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, દેશની આઝાદી પછી દેશના સંવિધાનના ઘડવૈયા, જેમને આજે દેશ આખું જેના ઉપર જે કાયદા અને વ્યવસ્થા ઉપર વિશ્વાસ કરીને ચાલતી દેશનું શાસન એવા ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 66મી પુણ્યતિથિ પર આખા દેશને ગૌરવ છે કે ભાઈ દેશને આઝાદી અપાવ્યા પછી દેશને સુરક્ષિત, દેશને દરેક સમુદાય નાત જાતના ભેદભાવ કર્યા વગર જે સંવિધાન ઉપર આ દેશ ચાલી રહ્યો છે એ દેશના સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની આ પુણ્યતિથિ પર સમસ્ત દેશને દેશવાસીઓને હું હાર્દિક અંજલિ અર્પણ કરું છું અને એની સાથે રહેલા આપણા દેશના અનેક નેતાઓ જે દેશને શરૂઆત કરી એક દેશની આઝાદી પછી દેશની જે આખી નવી ઘડતરની શરૂઆત થઈ એવા ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, જવાહરલાલ નહેરુ હોય અને દેશના અનેક એવા નેતાઓ અને સ્વતંત્ર સેનાનીઓના યોગદાનથી આ દેશ આ કાયદા અને વ્યવસ્થા ઉપર ટકી રહ્યો છે। સમસ્ત દેશવાસીઓને આ દિવસે વિનંતી કરું કે આપણે સૌ દેશના સંવિધાન ઉપર વિશ્વાસ રાખી દેશના સંવિધાન જે આપણો દેશનો એક આખો રાહબર છે, જે સંવિધાન ઉપર ચાલતો દેશ છે એ દેશના સંવિધાનને કમ્પ્લીટલી આપણે સૌ એનું સન્માન કરી એનો આદર કરી અને આગળનું જીવન જીવીએ। જે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીનો જે દેશ પ્રત્યેની ભાવના અને એની લાગણી હતી અને એનું સપનું હતું એ સાકાર કરવામાં આપણે સૌ સહભાગી બનીએ એવી સમસ્તને હું આજના દિવસથી નમ્ર નિવેદન કરું છું। સૌરાષ્ટ્ર રસથાળ અમે લાવ્યા છીએ કચ્છની સ્વાદ પ્રિય જનતા માટે સૌરાષ્ટ્ર તેમજ રાજકોટ, કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ હવે આપણા ભુજ સિટીમાં, જેમાં આપણે સ્વાદ રૂપે મળે છે બપોર તેમજ સાંજે કાઠિયાવાડી અને પંજાબી વાનગી સાથે ફૂલ પેટ ભોજન, સાથે આપના પ્રસંગોમાં આપની પસંદગીને અનુરૂપ શુદ્ધ અને સાત્વિક ભોજનની જવાબદારી હવે અમારી।